नमस्कार भाग्य दर्पण में आपनु स्वागत छे, हूँ छु कृष्णा। दर्शक मित्रों, संपत्ति सुख नहीं मात्र सगवड़ आपे छे, सुख तो साचा संबंधों की ज पूंजी थी मळे छे। तो आज ना सुविचार साथे शुरू करी अपना भाग्य ना दर्पण ने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। तो भाग्य दर्पण में अपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती और मार्गदर्शन आपवा माटे आपनी साथे जोड़ाई गया छे जाणीता ज्योतिष आचार्य डॉक्टर हेमिल भाई लाठिया। हेमिल भाई, आपनो भाग्य दर्पण में स्वागत छे। नमस्कार। नमस्कार हेमिल भाई, सौ प्रथम जाणवा मांगीशु आजना पंचांग विषय शुं कहे छे आजनो पंचांग। आजे तारीख 1/7/2023 शनिवार, अषाढ सुद 13 तिथि छे, 23 अने 8 सुधी अनुराधा नक्षत्र छे, 15 अने 4 सुधी पछी ज्येष्ठा नक्षत्र छे। शुभ नामनो योग छे अने कौलव नामनो करण छे। आजनी राशि छे वृश्चिक, के जेना नामांक्षर छे न अने य। दिन विशेषमां जोईए तो आजथी जया पार्वती व्रतनो प्रारंभ थाय छे। स्थिर योग छे 15/4 थी सूर्योदय सुधी। आजे प्रदोष दिन महिमा पण छे, विछुड़ो दिन पण छे अने रवि योग प्रारंभ थाय छे 15/4। जी जी हेमिल भाई, बाराश्रम राशिफल जाने थी पहला एक दर्शक मित्र आपनी साथे जोड़ाई गया छे, उर्वी बेन छे। उर्वी बेन, आपने जेमना माटे प्रश्न पूछो होय तेमनी जन्म तारीख जणावो। પૂર્વીબેન, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો। જી, જન્મ તારીખ જણાવો સૌ પ્રથમ। મારી જન્મ તારીખ છે 2/9/1988। જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 3:30 વાગે, એટલે 3:45 થી રાત્રે 3:30। જી, જન્મ સ્થળ જણાવો। જન્મ સ્થળ ધોરાજી, રાજકોટ જિલ્લો। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું ઘણા સમયથી છે ને સરકારી નોકરીની તૈયારી કરું છું, તો મને એમાં સફળતા નથી મળતી। તો જુઓ, તમે સરકારી નોકરી માટે પ્રયત્ન ચાલુ રાખો, થોડી મહેનતના યોગ દેખાઈ રહ્યા છે। એમાં પણ તમારા માટે સૌથી અગત્યની વાત એ કે વર્ષ 2024, 2025, 2026 અને 2027 આ 4 વર્ષ દરમિયાન જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હોય ને, એ તમારા માટે આશાસ્પદ કહી શકાય ખરી। માટે તમે એનું આયોજન સાથે મહેનત કરો, યોગ્ય સમયની ફાળવણી કરો, એ તમારા માટે વધુ ઈચ્છનીય લાગી રહી છે। હવે એ હેતુથી જો તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે બે હાથ જોડી સૂર્ય ભગવાનનો કોઈ પણ મંત્ર જપો અથવા પ્રાર્થના કરો, એ તમારા માટે વધુ વિશેષ છે। તદુપરાંત ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો, એ પણ અગત્યનું છે। અને રાત્રે તમે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું લાગી રહ્યું છે। રોજિંદી ભક્તિ સાથે તમે આ વસ્તુ કરો તો તમારા માટે વધુ યોગ્ય છે। અને તમે એના માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આયોજન કરો તો સફળતા મળવાની સંભાવના લાગી રહી છે। જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે, વિષ્ણુભાઈ છે। વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો। મારા દીકરા માટે જન્મ તારીખ 6/3/1988। લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે લગ્ન યોગ અંગે પ્રયત્ન કરો, કારણ કે લગ્ન યોગ એના સારા ચાલી રહ્યા છે અને એના માટે સારો સમય દિવાળી પછીથી શરૂ થાય છે અને 2024-25 પણ એના માટે સારા છે।
એટલે તમે વ્યવહારુ અભિગમ રાખી પ્રયત્ન કરશો તો વધુ ઈચ્છિત પરિણામ મળશે. આ હેતુથી તમે દરરોજ સવારે અથવા તમને જ્યારે પણ અનુકૂળ મળે ત્યારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાના સંયુક્ત સ્વરૂપનું ધ્યાન ધરી, જે અર્ધનારીશ્વર સ્વરૂપ કહે છે, એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી વધુ અગત્યની છે. તેમજ દર શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે તમે એને મૂકવી, એટલે કે ત્યાં આગળ એને કોઈ પણ જે વસ્તુ મૂકવાની જગ્યા હોય ત્યાં મૂકવી, પ્રગટાવવાની નથી, એને એમને મૂકવાની છે. પાછળથી ભલે કોઈ વ્યક્તિ પ્રગટાવે એ વસ્તુ જુદી છે. એટલે તમે ત્યાં એક નંગ કપૂરની ગોટી દર શુક્રવારે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાના પગે લાગીને મૂકવી, એ તમારા માટે હિતાવહ છે. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને લગ્ન યોગમાં ક્યાંય પણ રૂકાવટ દ્વિધા આવતી હોય એ દૂર થશે. અને હાલમાં જે સમય થોડો સારો ચાલી રહ્યો છે એમાં ક્યાંક એની સારી વાત ગોઠવાય તેવું કહી શકાય. અનેક દર્શક મિત્ર જોડાયા છે. મનોજભાઈ છે, મનોજભાઈ આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે જી. મારું નામ મનોજ છે અને મારી જન્મ તારીખ છે 3/11/1980 સુરત, સવારે 3:35. જી, પ્રશ્ન જણાવો. ધંધાકીય છે, મારા ધંધાનું પૂછવાનું હતું. મેં અત્યારે નવી લારી ચાલુ કરી છે એની. જી, કમળની લારી ચાલુ કરી છે. દસથી વર્ષથી પણ જોઈએ એવું વેચાણ થતું નથી. હવે તમે જે પ્રકારની જે ખાણીપીણીની વાત કરી ખમણની લારીની, હવે એમાં એટલું કહી શકાય કે તમારા માટે એ યોગ એવું છે કે ધીરે ધીરે સફળતા અપાવે તેવું લાગી રહ્યું છે. એટલે ચિંતા ના કરો. હજી પણ કદાચ તમને એકાદ બે મહિના એવું લાગે કે થોડીક મહેનત વધુ કરવી પડે એવી છે, પરંતુ પરિસ્થિતિ એવું જણાય છે કે ધીરે ધીરે સ્થિરતા આવે તેવું લાગી રહ્યું છે. એટલે તમે ચિંતા ના કરો, કારણ કે ગ્રહ યોગ મુજબ હાલના તમારો સમય મધ્યમ છે. નવેમ્બર માસ બાદ પરિસ્થિતિમાં થોડો સારો સુધારો આવે, તમારી ગણતરી મુજબનું કામ થાય એવી એક આશા રાખી શકાય. તમારે આ ખમણની લારીમાં કામકાજ સારું ચાલે એ હેતુથી તમે જે રોજિંદી પૂજા ભક્તિ કરો છો, સાથે સાથે તમે તમારા ઘરના નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય એ મંદિરમાં દર્શન કરવા જવાનું રાખો મહિનામાં એકવાર, એ પણ તમારા માટે ઈચ્છનીય છે, અને ત્યાં પ્રાર્થના કરવી. તદઉપરાંત તમારે દરરોજ જે ગાય અને કૂતરાને રોટલી આપવી એ પણ અગત્યનું છે. એટલે મહિનામાં એકવાર માતાજીને દર્શન કરી અને ત્યાં બે હાથ જોડી પ્રાર્થના કરજો, દરરોજ જે ગાય કૂતરાને રોટલી આપજો. બાકી તમે રોજિંદી જે પણ પૂજાપાઠ ભક્તિ કરતા હોય એ ચાલુ રાખો. એટલે પરિસ્થિતિ એવું બને કે નવેમ્બર માસ બાદ તમને આ કામકાજમાં સફળતાના એંધાણ દેખાય એવું કહી શકાય. એટલે તમે યોગ્ય આયોજન કરો. હાલના તબક્કે કંઈ પણ પ્રકારનું મોટું જોખમ કે નવું આયોજન ન કરવું, સિવાય કે તમને યોગ્ય માર્ગદર્શન મળેલું હોય તો જ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપણે જન્મ માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/7/82 ફરીથી જણાવશો એકવાર? 2/7/82 જી. જન્મ સમય જણાવો. સમય સવારે 9:15. જન્મ સ્થળ? જન્મ સ્થળ ઓખા. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એનું લગ્ન જીવન કેવું ચાલશે? જી, જો તમે 2/7 કીધી તારીખ, એટલે તમારો આવતીકાલે જન્મદિન છે, પણ તમને અગાઉથી પણ એની શુભેચ્છાઓ પાઠવી દઈએ. હવે એના માટે સૌથી અગત્યની વાત એ કરી કે લગ્ન જીવન કેવું ચાલે. હવે તમને એક વાત એ કહેવી કે લગ્ન જીવન માટે બંને પક્ષની કુંડળીનું અભ્યાસ જરૂરી હોય છે, કારણ કે ક્યારેક કોઈ એક પક્ષમાં ગ્રહોની સ્થિતિ થોડીક નબળી બની હોય તો જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે. પરંતુ તમે જે હાલમાં કુંડળી આપી છે એ મુજબ જોવા જઈએ ને તો થોડી ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખીને તમે આગળ જીવન જીવવાના પ્રયત્ન કરશો ને
तो तमारा माटे ए वस्तु सारी छे। एटले व्यवहारु मार्गदर्शन ने व्यवहारु तमारी अभिगम थी तमारी परिस्थिति में सारो सुधारो थाय तेवा योग छे। तमारा दाम्पत्य जीवननी सुखाकारी माटे तमारे दर सोमवारे अथवा अठवाडिया में एक वार नजीकना शंकर भगवान मंदिरे जई शंकर भगवान अने पार्वती माता पूजन करी प्रार्थना करवी ए वधु योग्य छे। बाकी तमे जे पण भक्ति करता होय एमां पण प्रार्थना करो ए सारी वस्तु छे। ભરતભાઈ જોડાઈ ગયા છે, ભરતભાઈ આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો। ભરતભાઈ બોલું, જન્મ તારીખ છે 27/11/2000, મારા દીદી માટે પ્રશ્ન છે। જી, સમય? સમય બપોરે 1:35 અને સ્થળ છે સાવરકુંડલા। જી, પ્રશ્ન જણાવો। પ્રશ્ન, મેરેજ નું માટે તપાસ કરીએ છે તો એ ક્યારે થશે? અને નોકરી માટે પણ પૂછવું છે કે એનું આગળનું કેવું રહેશે, એને એમએસસી કરેલું છે તો કેવું રહેશે આગળનું લગ્ન જીવન બાકી ને? જી, તમારા જે બે પ્રશ્ન જે છે, એક તો એને કારકિર્દી લક્ષી કારણ કે એનો સારો અભ્યાસ કર્યો છે એ, અને બીજું લગ્ન જીવન અંગે। હવે એના માટે એટલું કહી શકાય કે અત્યારે લગ્ન બાબત કે લગ્ન જીવન બાબતમાં સમય તમારે નવેમ્બર માસ બાદ થોડો વધુ અનુકૂળ છે, એટલે એમાં તમારી ગણતરી મુજબના કાર્ય થાય તેવું કહી શકાય। અને કારકિર્દી માટે એવું કહેવાય કે એને સારી જગ્યાએ નોકરી મળે તેવા પણ યોગ ચાલી રહ્યા છે, એટલે પ્રયત્ન કરવો। એને કોઈ પણ માર્ગદર્શન ભલામણથી સારી નોકરી મળે તો એ શરૂઆત કરવી, અને જો એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં રસ હોય તો પણ એ કરવી, કારણ કે એના માટે પણ નવેમ્બર મહિના પછી 2024, 2025 અને 2026 ત્રણ વર્ષ સારા લાગી રહ્યા છે। એટલે આ બંને પ્રશ્ન માટે તમારે એટલું કહી શકાય કે નવેમ્બર માસ બાદ સમય સારો છે, એટલે બંને બાબતે તમારે વ્યવહારુ અભિગમ અને યોગ્ય મહેનત આયોજન કરીને આગળ વધવું। તમારે દરરોજ જે સવારે તમારા કુળદેવીને ઘરે બેસીને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી આ બંને પ્રશ્ન માટે, તેમજ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જવું એ તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે, જેથી બંને કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે। અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો। ફરીથી જણાવશો, અવાજ નથી આવી રહ્યો બરાબર। 2/7/88 કાલે છે બર્થડે ની। સમય? સમય કયો? 2:45 બપોરે કે રાત્રે? બપોરે બપોરે। સ્થળ જણાવો, જન્મ સ્થળ કયું છે? પ્રશ્ન જણાવો। પ્રશ્ન, એને મકાન લેવું છે અને બીજું કે એને આરોગ્ય માટે કેવું રહેશે? જી જી, એ સાથી, હા જી જી, જો સૌપ્રથમ એને આવતીકાલે જન્મદિવસ છે તો અમે એને અગાઉથી શુભેચ્છા પાઠવી દઈએ છીએ, અને એને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે જીવનના દરેક ક્ષેત્રમાં એ સફળ થાય। હવે એના જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન માટે મકાન માટેના યોગ ચાલી રહ્યા છે, એટલે જો મકાન માટેના યોગ ચાલે છે તો એ બાબતે પ્રયત્ન કરવા। મકાન અંગે તમારે જે પણ માર્ગદર્શન લેવાનું હોય મકાન લેવા બાબતનું, એ યોગ્ય માર્ગદર્શન લઈ અને આગળ વધવું એ હિતાવહ લાગે છે। તદુપરાંત તમારા માટે એ પણ કહેવાય કે અન્ય કામકાજ માટે પણ હાલમાં સમય થોડો અનુકૂળ તો છે જ, એટલે તમારું ગણતરી મુજબના કામ થાય તેવું પણ લાગી રહ્યું છે। મકાન અંગે તમે જો ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ ઈચ્છનીય છે, અને પ્રાર્થના કરો, પ્રયત્ન કરશો તો તમારા મકાન યોગ અંગે 2023 અને 2024માં સારું મળી જાય એવું કહી શકાય। જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ। રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંકન છે અલય, કામકાજમાં તમને થોડીક સાનુકૂળતા વધુ દેખાય, કામકાજ પરિસ્થિતિ મુજબ ચાલે તેવા યોગ છે। પરિચિતો સાથે સમય વધુ પસાર થાય,
કોઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય તેવું બને। વ્યવહારુ અભિગમ જેટલો રાખવો એ તમારા માટે આજે અગત્યનો છે। વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ। તમારી કોઈ અગત્યની મુલાકાત હોય એ ફળદાયી બને તેવા યોગ છે। એમાં પણ જે લોકોને કોઈ જીવનસાથી અંગે મિલન મુલાકાત કરવાની હોય, કોઈ પણ વ્યવહારુ કામ આર્થિક કામ કરવાનું હોય એ આશાવંતુ બને તેવું જણાઈ રહ્યું છે। તમારે કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય જેને કારણે તમને કઈ સારી વાત જાણવા મળી શકે છે। સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય। મિથુન રાશિ આ જાતકોને વિદેશને લગતા કામથી લાભ થઈ શકે છે, એટલે વિદેશ જવા માટે પ્રયત્ન હોય તો આજે કરવો ઈચ્છનીય છે। પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો, કંઈ પણ પ્રકારનું યોગદાન આપો તેવું બનવા જોગ છે। આતુરતા તમારામાં વધુ રહે, વાત જાણવાની હોય કે રજૂ કરવાની હોય આતુરતા તમારી પ્રકૃતિમાં સ્પષ્ટ જોવા મળી શકે છે। જી, હવે વાત કરી કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, કામકાજમાં આજે વ્યસ્તતા થોડીક વધુ રહે એવું બને। નાનું નાનું કામ સમય ઘણું માંગી લે તેવું બની શકે છે। જૂની યાદ કોઈ કારણસર તાજી થાય તેવું પણ કહી શકાય। થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ દેખાય। સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, જાહેર કાર્ય કરવામાં તમને કોઈ લાભ થાય, આશાસ્પદ વાત બને તેવું જણાઈ રહ્યું છે। કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત છે। કોઈ ઓળખાણ તાજી થાય અથવા જૂના પરિચિતને મળવાનું પણ યોગ બની શકે છે। કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ, કોઈ જગ્યાએ લાભની તક દેખાય અથવા સારી આશા દેખાય તેવું બની શકે છે। કામની કદર થાય જેનો તમને સંતોષ પણ જોવા મળે। તમારી કોઈ ઓળખાણ તમારા કોઈ કાર્યમાં ઉપયોગી પણ બની શકે છે। જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું, તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પ્રિકવાર આપનું સ્વાગત છે, આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, દીપકભાઈ છે। દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 26/5/1976 જન્મ સમય જણાવો। 2:55 બપોરે। જી, જન્મ સ્થળ? ઉમટા તાલુકો વિસનગર। પ્રશ્ન જણાવો આપનો। પ્રશ્નબેન, શું 20 વર્ષ થઈ ગયા છૂટા છેડા લીધા? જી, એટલે બીજા મેરેજ થતા ને જો નોકરી ચાલુ છે ને? જી, એ પદ ધોરણ બહુ ઓછો છો ને બીજી નોકરી કરવી। હવે તમારે બીજા લગ્ન અંગેની જે વાત જે છે એમાં તમારે કોઈ પણ જગ્યાએ વ્યવહારુ વાતચીત થતી હોય એ કરવી। તમારા માટે 2024 અને 2026 આશાસ્પદ છે, 2025 મધ્યમ છે, એટલે તમે પ્રયત્નશીલ રહો। સારું પાત્ર મળે, વિચારસરણી મળે એ ખાસ જોજો। વિચારસરણી મળે અને પરિવારના લોકોને અનુકૂળ લાગે તો ત્યાં વાત આગળ વધારજો। હાલમાં એમ કહેવાય કે તમારા માટે જે 2024 અને 26 આશાસ્પદ છે એટલે તમારા માટે પ્રયત્નશીલ રહેવું, જો જેથી કરીને તમારું આ કાર્ય થઈ શકે। તમને સારું પાત્ર મળી જાય એ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવ અને કુળદેવીને દરરોજ જે પ્રાર્થના કરો એ વધુ અગત્યનું લાગી રહ્યું છે। તદઉપરાંત તમે નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં મહિનામાં એકવાર દર્શન કરી ત્યાં પણ પ્રાર્થના કરો એટલે તમને ઈચ્છિત ફળ મળી શકે। સોનિયાબેન જોડાઈ ગયા છે, સોનિયાબેન આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો। બાબા માટે, એના નામ કેયુર છે જી, અને એની જન્મ તારીખ છે 30/1/98 જન્મ સમય 30/4/98 હા, જન્મ સમય સવારે 9:20 અને વાર છે ગુરુવાર। સ્થળ કયું છે? તો લાસલગાંવ નાસિક મહારાષ્ટ્ર જી। પ્રશ્ન જણાવો।
એને મેરેજ માં મૂળું થાય છે એને જી કેવા ગ્રહ છે અને નોકરી પર વ્યવસ્થિત નથી લાગતી છે જો નોકરી અને લગ્ન બે અંગે પ્રશ્ન જે છે એ અંગે એટલું કહી શકાય કે આ બંને પ્રશ્ન અંગે તમારા માટે જોવા જાઓ તો દિવાળી પછીનો સમય સારો છે 2024-25-26 માં તમને આ બંને બાબતે સંતોષકારક કોઈ વાત બને એટલે નોકરીમાં સ્થિરતા આવે અથવા કોઈ સારી નોકરી મળે એવા પણ યોગ છે લગ્ન વિષયક વાત ક્યાંક નક્કી થાય એવું પણ બનવા જોગ છે આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે ગાયત્રી મંત્રની એક માળા કરો અથવા ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો તદ ઉપરાંત તમે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરો રોજિંદી પૂજા ભક્તિ સાથે આ બે વસ્તુ કરી અને પ્રાર્થના કરો જેથી કરીને તમારા આ બંને કાર્યમાં ધીરે ધીરે પ્રગતિ આવે અને તમારું ઈચ્છિત પરિણામ મળી શકે જી હેમિલભાઈ રાશિફળની વાત કરીએ ફરી એકવાર તુલા વૃશ્ચિક ધનરાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત લોક કાર્ય તમારું થાય લોકો માટે કાર્ય કરો તેવું બનવા જોગ છે થોડીક ધીરજ રાખવી એ પણ જરૂરી છે જેથી કરીને કામકાજ રાબેતા મુજબ થાય વાહન પણ ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય કામમાં સાનુકૂળતા રહે તેવું બની શકે છે તમારી કોઈ મુલાકાત સફળ થાય જેનો તમને સંતોષ પણ મળે ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે સમય વધુ ફળવાઈ જાય તેવું બનવા જોગ છે ધનરાશિ જૂના પરિચિત સાથે મુલાકાત થાય જેને કારણે તમે ખુશી અને સંતોષ અનુભવો અનુભવનો ઉપયોગ તમારા કામકાજમાં થાય જેની સારી અસર તમારા કામકાજ પર પડે તમારો આત્મવિશ્વાસ પણ ઊભો થઈ શકે તક મળે અથવા લાભના એંધાણ દેખાય તેવું બનવા જોગ છે જી હવે વાત કરીએ મકર કુંભ અને મીન રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ ધીરજનો અભાવ તમારામાં વધુ જોવા મળે એટલે કઈ પણ બાબતે તમને ઉશ્કેરાટ ઉતાવળ તમારા કામકાજમાં જોવા મળી શકે મિત્રો સાથે પરિચિતો સાથે સમય સારી રીતે પસાર થાય થાકની અસર આજે દિવસમાં તમને વધુ વર્તાય કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ કુટુંબ ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે નવા વિચારો વધુ આવે તેવું પણ કહી શકાય નવું જાણવા મળે શીખવા મળે તેવા પણ યોગ બને છે મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ પારિવારિક કાર્યમાં વ્યસ્તતા વધી જાય તેવું બનવા જોગ છે ઉત્સાહ આજે કોઈ પણ કારણસર તમારા સ્વભાવમાં જોવા મળે કોઈ મુલાકાત હોય એ ફળદાયી કે આશાસ્પદ પણ બની શકે છે જી હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર નમસ્કાર તો આ સાથે ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર